તો રશિયાના કબજાવાળા વિસ્તાર યુક્રેની લુહાન્સ્કમાં એક બેકરી હાઉસ પર ભીષણ મિસાઇલ વડે હુમલામાં 28 લોકોના મોત થયા છે. ભીષણ હુમલામાં આસપાસની કારો પણ હવામાં ઉડી ગઈ છે. ઉપરાંત ઘટનાસ્થળની નજીકની બિલ્ડિંગોને પણ નુકસાન થયું છે. હુમલામાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પણ મળ્યા છે. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રશિયાના ઇમરજન્સી મંત્રાલયે વિડીયો જારી કરીને કહ્યું છે કે યુક્રેનના હુમલા બાદ અમારા કર્મચારીઓએ યુક્રેનના પૂર્વ લુહાન્સ્કના લિસિચાસ્ક શહેરમાં એક બેકરીની ઇમારત પર હુમલા બાદ કાટમાળ નીચેથી 20 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. આ ઉપરાંત સારવાર દરમિયાન 8 લોકોના પણ મોત થયા છે. ઘટના અંગે યુક્રેન તરફથી કોઈ જવાબ આવ્યો નથી. રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસે ઓપરેશનલ સેવાઓમાં રશિયન સ્થાપિત અધિકારીઓને ટાંકીને કહ્યું કે પીડિતોની સરેરાશ ઉંમર 35 વર્ષની હતી. મૃતકોમાં કોઈ પણ બાળક નથી, પરંતુ હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ માં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.